बनासकांठा जिलाना डिसा खाते कर्मचारियों ने स्पोर्ट्स चैंपियनशिप 2022 ने मेगा फाइनल स्पोर्ट नु आयोजन करवामां आव्यो। बनासकांठामां डिसा खाते जिला विकास अधिकारी श्री स्वप्निल खरे नी अध्यक्षतामां जिलाना कर्मचारियों ने स्पोर्ट्स चैम्पियनशिप 2022 नी मेगा फाइनल स्पोर्ट नु आयोजन करायुं हतुं, जेमां जिलाना कुल 859 खेलाड़ियों भाग लीधो हतो अने उत्कृष्ट प्रदर्शन करनार कर्मचारी खेलाड़ियों ने इनाम आपी प्रोत्साहित कराया हता। आम तो दर वर्षे विविध शाळाना विद्यार्थियों रमतगमतमां भाग लेता होय छे, परंतु हवे राज्य सरकार द्वारा सरकारी कर्मचारियों अने शाळा शिक्षकों रमतगमतमां जोड़ाय अने तनाव मुक्त बने ते माटे सरकारी कर्मचारियों अने शिक्षकों माटे रमतगमत 2022 नुं आयोजन करवामां आव्युं छे। बनासकांठा जिल्लाना सरकारी कर्मचारियों में स्पोर्ट्स यूनिटी अने फिटनेस विकसे ते माटे स्पोर्ट चैम्पियनशिप 2022 नुं आयोजन करायुं हतुं, जेमां जिल्ला भरना 14 તાલુકાઓમાંથી કુલ 859 ખેલાડીઓએ ભાગ લીધો હતો। સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં જિલ્લા પંચાયતના સમગ્ર સંવર્ગના કર્મચારી ખેલાડીઓ માટે ચેસ, રસ્સાખેંચ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ, ગોળાફેંક, કબડ્ડી, પાસિંગ વોલીબોલ, શૂટિંગ વોલીબોલ અને ક્રિકેટ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। ડિસાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલ મેગા ફાઇનલમાં 250 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને પ્રથમ અને દ્વિતીય નંબર પર આવેલા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। સર, જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2022 નું આજે મેગા ફાઇનલ ડિસામાં યોજાઈ રહ્યું છે। આના જે સિલેક્શન્સ હતા, જે પહેલાની સ્ટેજ હતી, એમાં ઓલમોસ્ટ 600થી વધારે મારા જે કર્મચારીઓ હતા એમને પાર્ટિસિપેટ કર્યું છે। જિલ્લા પંચાયત બનાસકાંઠાનું લગભગ 15,000 શિક્ષકો અને 11,000 અન્ય સ્ટાફનું મેકનું છે। તમામે તમામ લોકો પાર્ટિસિપેટ કરી શકે એના માટે ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ અને ટીમ સ્પોર્ટ્સ રાખવામાં આવ્યા છે। ખૂબ સારું પાર્ટિસિપેશન તમામ સ્ટાફ દ્વારા મળ્યું છે અને આ એક સારી શરૂઆત છે। એના બાબતે અમે વિચારીએ છીએ કે આ દર વર્ષે આપણે યોજવા ઈચ્છીએ છીએ અને જે નંબર ઓફ સ્પોર્ટ્સ છે અને નંબર ઓફ પાર્ટિસિપન્ટ્સ છે એને એમાં પણ દર વર્ષે વધારો થાય એવું અમે ઈચ્છા રાખીએ છીએ।